હેલો વિદ્યાર્થી મિત્રો, હું ચૌહાણ અપેક્ષા આપના જ યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. તમે ભણી રહ્યા છો ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ ફર્સ્ટ સેમેસ્ટર ઇંગ્લિશ ગ્રામર યુનિટ નંબર 6 પ્રિપોઝિશન્સનો પાર્ટ 5. પાર્ટ 4ની અંદર આપણે પ્રિપોઝિશન્સ કમ્પ્લીટ કરેલા હતા. ચલો હવે એક્સરસાઇઝ આપણે જોઈએ તો વધારે ખ્યાલ આવશે, બરાબર. એક્સરસાઇઝ નંબર વનની અંદર આપણે પ્રિપોઝિશન્સ ઇન, ઓન અને એટ આ ત્રણ પ્રિપોઝિશન્સ દ્વારા ખાલી જગ્યા કમ્પ્લીટ કરવાની છે, બરાબર. તો ફર્સ્ટ બ્લેન્ક્સ જોઈએ. ધ મેન ઇઝ ડેશ ધ ટબ. ધ મેન ઇઝ ટબની અંદર હોય, બરાબર, એટલે શું આવશે? ઇન. ચલો, ધ કપ ઇઝ ડેશ ધ ટેબલ. કપ જે હોય ટેબલની ઉપર હોય તો શું આવશે? ઓન. ધ જ્યુસ ઇઝ ડેશ ધ ગ્લાસ. જ્યુસ હોય એ ક્યાં હોય? ગ્લાસની અંદર હોય, તો ફરી પાછું શું આવશે? ઇન. ધ ગ્રીન બોર્ડ ઇઝ ડેશ ધ વોલ. તો ગ્રીન બોર્ડ જે છે એ વોલની ઉપર હોય, ટચ થયેલું હોય, તો શું આવશે? ઓન. ટુ પર્સન્સ આર કેરિંગ ડેશ ધ ડોર, બરાબર. જો હવે અહીંયા જે છે એ દિશા બતાવે, ડોર દરવાજાની દિશા બતાવે છે, તો શું આવશે? એટ, બરાબર. ધેર ઇઝ અ જમ્પ અ લેમ્પ ડેશ ધ ટેબલ. ટેબલની ઉપર હોય તો શું આવશે? ઓન. ચલો, 1 થી 6 ખાલી જગ્યા આપણે કમ્પ્લીટ કરી ફરી પાછા આન્સર રિપીટ કરાવી જાઉં છું. ફર્સ્ટમાં ઇન, બીજામાં ઓન, ત્રીજામાં ઇન, ચોથામાં ઓન, પાંચમામાં એટ અને છઠ્ઠામાં ઓન. ક્લિયર? ચલો, એના પછીની બ્લેન્ક્સ 10 જે છે એ પણ એ જ પ્રિપોઝિશન્સ દ્વારા કમ્પ્લીટ કરવાની છે, ઇન, ઓન અને એટ, બરાબર. માય કાર ઇઝ ઓન ધ રોડ, બરાબર. અમિત લાઈવ્સ. ચલો, અહીંયા આપણે જો દિશા સૂચવે છે દુબઈ, પણ મેં તમને કીધેલું હતું પ્રિપોઝિશન્સ માટે કે કોઈ મોટી સિટી હોય ત્યારે આપણે એના માટે ઇન યુઝ કરશું, બરાબર. ભલે એ આપણે જગ્યા સૂચવતું હોય તો પણ આપણે ઇન યુઝ કરશું, મોટી સિટી કે મોટું શહેર હોય ત્યારે. તો અમિત લાઈવ્સ ઇન દુબઈ. સી ઇઝ વેઇટિંગ ફોર મી. આમાં શું આવશે? એટ બસ સ્ટોપ. બસ સ્ટોપ જગ્યા સૂચવે છે, બરાબર, એટલા માટે દિશા અને જગ્યા. ચોથું બ્લેન્ક્સ છે. ધ ક્લોક ઓન ધ વોલ ઇઝ બ્યુટીફુલ. અનિતા ઇઝ વર્કિંગ ઇન ધ કિચન. ધ ગ્લાસ ઇઝ ઓન ધ કપબોર્ડ. ધ કેટ ઇઝ ઓન ધ ફ્લોર. આઈ લાઈક સ્વિમિંગ ઇન ધ સી. દરિયાની અંદર સ્વિમિંગ કરવું ગમે, બરાબર. ઈ રીત વી વિલ મીટ એટ ધ એરપોર્ટ. એરપોર્ટ જે છે એ જગ્યા સૂચવે છે. ધેર ઇઝ અ બુક ઓન ધ બેન્ચ, બરાબર. હજી એક વખત રિપીટ કરી જાઉં છું. આન્સર ઓન, ઇન, એટ, ઓન, ઇન, ઓન, ઓન, ઇન, એટ અને ઓન, બરાબર. 10-10 બ્લેન્ક્સના આન્સર. ચલો, એના પછી છે પ્લેસ એન્ડ મોમેન્ટ માટે. ઇન, આઉટ ઓફ, ઇનસાઇડ, બરાબર, ને ખાલી ઓફ. આ ત્રણ પ્રિપોઝિશન્સ નવા છે એ જોવાના છે, બરાબર. ચલો, આઉટ ઓફ એટલે શું? તો વેર સમથિંગ ઓર સમવન ગોઝ આઉટ ઓફ સમથિંગ સમવન, સમવેર આઉટ ઓફ યુઝ, બરાબર. ચલો, શું કહે છે? કોઈ વસ્તુ કે કોઈ વ્યક્તિ એક જગ્યાએથી બીજી જગ્યાએ જતું હોય ત્યારે આઉટ ઓફ, ગોઝ આઉટ, બરાબર. ગોઝ આઉટ એટલે ક્રોસ કરીને અથવા તો જમ્પ લગાવીને કાંઈ પણ બીજી જગ્યાએ જતું હોય ત્યારે ઈ યુઝ, આઉટ ઓફ યુઝ થાય છે.
Of is used to imply that the object is no longer on the surface. कोई पण ऑब्जेक्ट वस्तु होय ई सरफेस थी बहु दूर ना होय त्यारे ऑफ यूज थाय छे बराबर. इनसाइड क्यारे यूज थाय तो इनसाइड इज यूज्ड टू इम्प्लाय धेट द ऑब्जेक्ट इज इन समथिंग ओर समवेर. ऑब्जेक्ट जी होय ई कोई जग्यानी अंदर मीन्स के समथिंग नी समवेर नी अंदर होय त्यारे इनसाइड यूज थाय छे. चलो एनी ब्लेंक्स जो एटले वधारे क्लियर थशे. एक्सरसाइज नंबर 3. The passengers are inside the plane. Passengers जी हसे ई प्लेन नी अंदर हसे इनसाइड हसे बराबर. कोई पण जगह नी अंदर वस्तु आपणे इंडिकेट करवी होय त्यारे इनसाइड यूज थाय छे. The passenger are inside the plane. The flight is ready to take off. बराबर. चलो बीजी ब्लैंक्स छे. He jumped आउट ऑफ द बाल्कनी. जुओ जम्प्ड आउट ऑफ बाल्कनी एटले जम्प लगाई रह्यो छे. एक आउट ऑफ एटले समथिंग ओर समवेर गोज आउट बराबर. जे ई रूल अहीं लागू पड़शे एटले ही जम्प्ड आउट द बाल्कनी हिज लेग वॉज ब्रोकन. त्रीजी ब्लेंक्स छे. धेर लगेज इज आउटसाइड. देर आर वेइटिंग फॉर द टैक्सी. तेना लगेज जी हसे आउटसाइड छे अने ते टैक्सीनो वेट करी रह्या छे बराबर. चलो जो अहींया तमे एक क्लियर करी दऊं छूं तमने कि इन के आउट ऑफ बे सेम. ऑन अने ऑफ ई बे सेम अने इनसाइड ने आउटसाइड क्या यूज थशे. इनसाइड एटले कोई वस्तु अंदर होय अने आउटसाइड एटले कोई वस्तु बहार होय बराबर. ई रीते यूज करवानुं मीनिंग समझीने. रीना फेल डेस ध लेडर. तो रीना फेल ऑफ बराबर ध लीडर. ही केम डेस ध हाउस एंड लॉक ध डोर. ही केम आउट ऑफ बराबर. ही केम आउट ऑफ द हाउस एंड लॉक ध डोर બરાબર. આ રીતે એક્સરસાઇઝ નંબર 3 આપણે કમ્પ્લીટ કરી. હવે આગળ કન્ટિન્યુ આપણે નેક્સ્ટ પાર્ટની અંદર કરશું. ધન્યવાદ.